मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। वेट ट्यूशन क्लासीस में सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज आप स्टैंडर्ड 7 चैप्टर नंबर 2 ना केटलाक दाखलाओ आपणे आज गणवाना छीए। स्वाध्याय 2 अपूर्णांक अने दशांश संख्याओ ना आ वीडियो नी अंदर आपणे एक्जाम्पल नंबर 1 अने गुणाकार करो ना केटलाक सम आपणे जोईशुं। हवे मित्रों, अहींया तमे रकम जोई रह्या छो, एमां पॉइंट वाला दाखला तमने देखाय छे, तो गभरावानी कोई जरूर नथी। मित्रों, बहु ईजी सम छे, तमने जल्दी आवड़ी जशे। चलो तारे आपणे स्टार्ट करीए। पहला दाखला में 2.7 गुण्या 10, हवे शुं करी नाखीए? 2.7 तो केटली रकम पछी पॉइंट आपेलू छे? तो एक रकम पछी पॉइंट छे। जो एक रकम पछी पॉइंट होय तो हमेशा छेदमां 10 लखवाना, जो आ रीते बे रकम पछी पॉइंट होय तो छेदमां 100 लखवाना, अने जो मोटा भागे आ रीते आपेला होय એટલે કે 1, 2, અને 3 રકમ પછી પોઈન્ટ હોય તો છેદમાં કેટલા લખવાના? 1000। બરોબર મિત્રો, એ તો આપણે આગળ ગણતા જઈશું એટલે તમને આવડી જશે। હવે અહીંયા 2.7 છે તો પોઈન્ટ કાઢી નાખીએ, તો 27 છેદમાં એક રકમ પછી પોઈન્ટ આપેલો છે એટલે છેદમાં કેટલા લખવાના? 10 ગુણ્યા આ 10 એમના એમ છેદમાં 1। હવે આ 10 10 ઉડી જાય તો વધ્યા કેટલા? 27। તો આપણો આન્સર કેટલો આવ્યો? 27। એ જ રીતે સેકન્ડ સમમાં જોઈએ, અહીંયા ખાસ ચિહ્નોનું ધ્યાન તમારે રાખવું પડશે। અહીંયા જુઓ 0.37 ગુણ્યા 10 કેટલી રકમ પછી પોઈન્ટ આપેલા છે? 1 અને 2 રકમ પછી પોઈન્ટ છે, માટે પોઈન્ટ કાઢી નાખીએ તો 37 છેદમાં કેટલા લખીશું? 100। બે રકમ પછી પોઈન્ટ હોય તો છેદમાં 100 લખવાના, અને ગુણ્યા 10 છેદમાં 1। હવે શું કરીશું? તો જુઓ, આ મીંડે મીંડે ઉડી ગયા, હવે કશું ઉડશે નહીં। તો હવે શું કરીશું આપણે? આ 37 છેદમાં 10 બરાબર। હવે મિત્રો જોજો, બરોબર છેદમાં કેટલા મીંડા આપેલા છે? એક જ મીંડું છે। એક મીંડું હોય તો એક રકમ પછી પોઈન્ટ આપવાનું, એટલે એક રકમ પછી પોઈન્ટ આપો તો આપણો જવાબ કેટલો આવશે? 3.7 બરોબર। નેક્સ્ટ સમમાં જઈએ તો એની રકમ છે 0.08 ગુણ્યા 10। હવે પોઈન્ટ કાઢી નાખો, પણ કેટલી રકમ પછી પોઈન્ટ છે? તો 1 અને 2 રકમ પછી પોઈન્ટ આપેલા છે, તો પોઈન્ટ કાઢી નાખીએ તો 8 છેદમાં કેટલા લખાશે? 100, અને ગુણ્યા 10 છેદમાં 1। હવે આપણે શું કરીશું? તો જો અહીંયા ઉડતા હોય છેદ તો આ મીંડે મીંડે ઉડી ગયા, તો બરાબર 8 છેદમાં કેટલા વધ્યા મિત્રો? 10। છેદમાં કેટલા મીંડા છે? એક મીંડું હોય તો એક રકમ પછી પોઈન્ટ કાપવાનું, એટલે જુઓ આ 8 આ એક રકમ પછી પોઈન્ટ કાપ્યું, હવે આગળ કશું જ ન હોય તો કેટલા મૂકી દેવાના? 0, એટલે આપણો જવાબ આવશે 0.8। કેટલો આવ્યો? 0.8। એટલે આ રીતે લખવામાં અહીંયા જરા ધ્યાન રાખીશું। ત્યાર પછી ચોથા સમમાં આગળ વધીએ, 8.87 ગુણ્યા 10 કેટલી રકમ પછી પોઈન્ટ આપ્યા છે? 1 અને 2 રકમ પછી, તો શું કરીશું? જુઓ, 887 પોઈન્ટ કાઢી નાખીએ તો 2 રકમ પછી પોઈન્ટ છે, એટલે છેદમાં 100, અને ગુણ્યા 10 છેદમાં 1। હવે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડીએ, તો જુઓ આ મીંડે મીંડે ઉડી ગયા, તો કેટલા વધ્યા? 887 છેદમાં 10। હવે છેદમાં કેટલા મીંડા છે? એક મીંડું છે, તો એક રકમ પછી પોઈન્ટ કાપવાનું, તો બરાબર કેટલો જવાબ આવશે આપણો? તો એક રકમ પછી પોઈન્ટ કાપીએ તો 88 પોઈન્ટ કેટલો જવાબ આવશે? 7 બરોબર મિત્રો। હવે પાંચમા સમમાં જુઓ તમે, તો
અહીંયા 0.3 ગુણ્યા 8. હવે આ એક રકમ પછી પોઈન્ટ છે તો પોઈન્ટ કાઢી નાખીએ તો 3 છેદમાં કેટલા લખાય 10 ગુણ્યા 8 છેદમાં 1. હવે અહીંયા મિત્રો છેદ નથી ઉડાડવાના, પહેલા શું કરવાનું, ઉપરનાનો ગુણાકાર કરી નાખવાનો, 3 ગુણ્યા 8 કરવાના. તો બરાબર શું કરીશું જુઓ, 3 ગુણ્યા 8 એટલે કેટલા થાય 24, છેદમાં કેટલા આવશે 10 ના 10. હવે પોઈન્ટ કાપવાના, તો જુઓ 0 છે, એક જ 0 આપેલો છે, તો એક રકમ પછી પોઈન્ટ કાપો તમે અહીંયા, તો આપણો જવાબ આવશે કેટલો આવશે 2.4. બરોબર મિત્રો, તો આ રીતે આપણો જવાબ આવ્યો 2.4. હવે આપણે છઠ્ઠા સમમાં આગળ વધીએ મિત્રો. અહીંયા ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવું પડશે, 12.2 ગુણ્યા 6. હવે જુઓ અહીંયા એક રકમ પછી પોઈન્ટ આપેલું છે, પોઈન્ટ કાઢી નાખીએ તો 122 છેદમાં કેટલા લખાશે 10 અને ગુણ્યા 6 છેદમાં 1. હવે શું કરવાનું, છેદ નહીં ઉડાડવાનું, હવે 122 ગુણ્યા 6 કરવાના, ન આવડે તો બાજુમાં આ રીતે 122 ગુણ્યા 6 કરવાના રકમમાં. બરોબર મિત્રો, જ્યારે પરીક્ષામાં તમે જાઓ, ગણિતનું પેપર હોય ત્યારે તમારી પાસે રફ પેજ રાખવા જેમાં આ ગુણાકાર તમે કરી શકો. 6 ગુણ્યા 2, 6 2 12 નો બગડો, વધી પડી 1, 6 2 12, 12 ને 1 13 નો તગડો, વધી પડી 1, 6 1 6, 6 ને 1 7. તો આપણો જવાબ કેટલો આવ્યો અહીંયા 732. તો અહીંયા લખવાનું 732 છેદમાં 10. હવે જુઓ મિત્રો અહીંયા કેટલા મીંડા આપેલા છે, એક મીંડું છે, તો એક રકમ પછી પોઈન્ટ કપાય તો આપણો જવાબ આવશે 73.2. બરોબર મિત્રો, આ રીતે તમારે દરેક સમ ગણવાના રહેશે. જોઈએ નેક્સ્ટ સમમાં, 9 ગુણ્યા 13.4. હવે એક રકમ પછી પોઈન્ટ છે તો પોઈન્ટ કાઢી નાખો તો 9 ગુણ્યા 134 છેદમાં કેટલા લખાય 10. એક રકમ પછી પોઈન્ટ હતો એટલે છેદમાં કેટલા લખ્યા 10. હવે શું કરવાનું, મેં તમને કીધું કે આ બંનેનો ગુણાકાર કરવાનો, છેદ ઉડાડવાના નથી, તો 134 ગુણ્યા 9 કરવાના, 134 ગુણ્યા 9. 9 4 36 નો છગડો, બધી પડી 3, 9 3 27, 27 માં 3 ઉમેરો 30 નું 0, બધી પડી 3, 9 1 9, 9 ને 3 12. તો આપણો અહીંયા ગુણાકાર કેટલો આવ્યો 12 0 6. તો અહીંયા લખીએ 12 0 6 અને છેદમાં કેટલા વધ્યા 10. હવે એક બિંદુ છે તો એક રકમ પછી પોઈન્ટ કાપો તો બરાબર કેટલા આવશે 120.6. તો આ આપણો આન્સર આવી ગયો. બરોબર મિત્રો, હવે નેક્સ્ટ સમ માં જોઈએ તો 3.6 ગુણ્યા 1.2. હવે થોડું બદલાયું આ સમ માં, કારણ કે આમાં બંનેમાં પોઈન્ટ આપેલા છે. તો હવે શું કરીએ, જો આમાં એક રકમ પછી પોઈન્ટ છે, આમાં પણ એક રકમ પછી પોઈન્ટ છે, તો પોઈન્ટ કાઢી નાખીએ તો અહીંયા 36 છેદમાં કેટલા લખાય 10 ગુણ્યા 12 છેદમાં 10. તો બરાબર હવે શું કરીશું, 36 ગુણ્યા 12 કરવાના. હવે જો 36 ગુણ્યા 12 કરીએ તો જુઓ, 2 રકમનું 0, 1 6 6, 1 3 3, 2 6 12 નો બગડો, 2 તારી 6, 6 ને 1 7. તો 2 ના 2, 7 ને 6 13 નો તગડો, બધી પડી 1, 3 ને 1 4. તો બરાબર કેટલા આવ્યા 432 અને છેદમાં જોજો હવે બરોબર 10 ગુણ્યા 10. તો 10 ગુણ્યા 10 કરો તો કેટલા થશે 100. બરાબર હવે અહીંયા છેદમાં જુઓ કેટલા મીંડા આપેલા છે, 2 મીંડા. તો 2 રકમ પછી પોઈન્ટ કાપવાનું, તો 1 અને 2 રકમ પછી પોઈન્ટ કાપીએ તો આપણો જવાબ આવશે 4.32, એટલે કે 4.32 આપણો જવાબ આવશે. બરોબર મિત્રો,
હવે નેક્સ્ટ સમ માં આપણે આગળ વધીએ. હવે એના જેવા મોટા ભાગના દાખલા છે આપણી પાસે. તો અહીંયા જુઓ, અહીંયા બે રકમ પછી પોઈન્ટ છે, અહીંયા એક રકમ પછી પોઈન્ટ આપેલું છે. 8.52 ગુણ્યા 0.7. તો હવે અહીંયા પોઈન્ટ કાઢી નાખીએ તો 852 અને છેદમાં કેટલા લખીએ 100. બે રકમ પછી પોઈન્ટ છે એટલે છેદમાં કેટલા આવે 100 અને ગુણ્યા. હવે જુઓ એક રકમ પછી પોઈન્ટ આપેલું છે તો 7 છેદમાં કેટલા લખાય 10 બરોબર. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો કે 852 ગુણ્યા 7 બરોબર મિત્રો. તો બાજુમાં રફ કામમાં તમે ગુણાકાર કરો તો 7 × 2 = 14 નો ચોગડો વધી પડી 1, 7 × 5 = 35, 35 માં 1 ઉમેરો 36 નો છગડો વધી પડી 3, 7 × 8 = 56, 57, 58, 59 એટલે 5964 આવ્યો મિત્રો. તો અહીંયા લખીએ 5964 અને છેદમાં બરોબર. તો 100 × 10 કરીએ. હવે 100 × 10 એટલે કેટલા થાય 1000. કેટલા થશે 1000 બરોબર. તો હવે 3 મીંડા આપેલા છે તો 3 રકમ પછી પોઈન્ટ કાપીએ તો 1, 2 અને 3 રકમ પછી પોઈન્ટ કાપો તો અહીંયા જવાબ કેટલો આવશે 5.964. તો આપણો આ સમનો જવાબ આવ્યો 5.964. હવે લાસ્ટ સમ તરફ આપણે આગળ વધી જઈએ મિત્રો. તો 1.6 × 1.7 હવે પોઈન્ટ કાઢી નાખીએ તો શું લખાશે 16. હવે તમને આવડે છે તો 16/10 ગુણ્યા 17/10 બરાબર. હવે 16 × 17 કરીશું. શું કરીશું 16 × 17. તો જુઓ 16 × 17 કરીએ તો 0, 1, 6, 6, 1, 1, 7, 6, 42 નો બગડો વધી પડી 4, 7, 1, 7, 7, 4, 7, 4, 11. તો 2, 6, 1, 7, 1, 2. તો કેટલો આવ્યો ગુણાકાર 272. તો અહીંયા કેટલા લખીએ 272 અને છેદમાં 10 × 10 એટલે 10 × 10 કરીએ તો કેટલા થશે 100. તો બરાબર. હવે 2 મીંડા આપેલા છે તો 2 રકમ પછી પોઈન્ટ કાપીએ તો 1 અને 2 રકમ પછી પોઈન્ટ કાપીએ તો અહીંયા કેટલા આવશે 2.72. તો આપણો જવાબ કેટલો આવ્યો 2.72. તો મિત્રો આજના આ બધા સમમાં તમને ખ્યાલ આવી ગયો હશે, બહુ સરળ સમ છે. એક વખત ધ્યાનથી જોઈ લીધા પછી તમને મોટા ભાગના આવા જ દાખલાઓ સરળતાથી આવડશે. તો હવે નેક્સ્ટ દાખલાઓ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. આના જેવા બીજા દાખલા પ્રેક્ટિસ બુકમાં તમને આપેલા છે અને બુક્સમાં પણ આપેલા છે, તો એની ઘરે તમે પ્રેક્ટિસ કરજો. મિત્રો એકલા વિડીયો જોવાથી દાખલા આવડતા નથી, પરંતુ જોડે જોડે એની પ્રેક્ટિસ પણ તમારે કરવાની રહેશે. તો નેક્સ્ટ નવા દાખલા સાથે આપણે મળીશું. ગુડ નાઇટ મિત્રો.